બનાસકાંઠા એલસીપી દ્વારા દાંતીવાડાના રામનગરમાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એસપી નીરજ બદગુજરે જિલ્લામાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે જિલ્લા એલસીબીને દારૂના પીઠા ગણાતા દાંતીવાડીના રામનગરમાં રેડ કરવાના આદેશને પગલે એલસીબી સ્ટાફે રામનગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી વિપુલ પ્રમાણમાં દેશી દારૂનો નાશ કર્યો હતો. જ્યારે આરોપી મુકેશસિંહ વાઘસિંહ વાઘેલાના માણસને પકડીને કાયદેસરની તપાસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી દારૂના પીઠા ગણાતા રામનગરમાં રેડ કરી જિલ્લામાં બીજા રીડા બુટલેગરને ચેતવણી આપી હતી. આ રેડની કામગીરીમાં એલસીબી પીએસઆઈ આઈ કે જે પટેલ, બલવંતસિંહ, ભાગવંતસિંહ, રણજીતસિંહ, રાજેશભાઈ, ગણપતલાલ, સેલ્ફાન, જયપાલસિંહ અને મહેશભાઈ તેમજ યાજ્ઞિકભાઈ અને રમેશસિંહની ટીમે જિલ્લામાં દારૂબંધી સામે સક્રિય છે. દાંતીવાડા પોસ્ટના રામનગર ખાતે આજે રોજ મળેલ બાતમી હકીકત આધારે રામનગરના મુકેશસિંહ વાઘસિંહ વાઘેલા નામના રહેઠાણે એલસીબી સ્ટાફ સાથે રેડ કરતા દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયેલ. 2000 લિટર જેટલો બોસ અને 100 લિટર દેશી દારૂ તાજો ગાળેલો મળી આવેલો, જેની કુલ કિંમત 18,600 જેટલી થાય છે અને જેનો ક્વોલિટી કેસ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધી અને આગળની તપાસ દાંતીવાડા પોલીસને સોંપવામાં આવે છે. ભિખાલાલ પ્રજાપતિ, S9 ન્યૂઝ, પાલનપુર.